પતિ જટાશંકર વેલજીભાઈ ભોગવયા અને પત્ની જયાબેન ભોગાયા સુખ શાંતિ સાથે કલ્યાણપુર ગામમાં ગામડાની શાંતિની જિંદગી જીવતા હતા શહેરમાં સેટ હોય પરંતુ વૃદ્ધા દંપતીને ગામડાની શાંતિ પસંદ હોય અને બંને લોકો અહીં શાંતિની જિંદગી જીવતા હતા બનાવની વિગતો પણ ચોંકાવનારી છે મૃતક જયાબેન ભોગાયા જે ઘરે રહેતા હતા ત્યાં બાજુમાં ખંડેર હાલતમાં મકાન આવેલ હતા અહીં ખંડેરમાં સોનુ અને માલો ઉર્ફ માલો માઇકલ અને ટીનો તથા અજીત મહારાજ નામના ચાર શખ્સો અહીં અસામાજિક પ્રવૃત્તિ જેવી કે દારૂ પીવા આવતા હતા આ શખ્સોને મૃતક વૃદ્ધ મહિલાએ દારૂ પીવા અહીં ના આવવા ઠપકો આપ્યો હતો જેને કારણે તમામ લોકો ત્યાંથી ચાલ્યા ગયા પરંતુ આમાંથી બે શખ્સો સોનુ રાજપૂત અને માલો ઉર્ફ માઇકલને મનમાં લાગી આવ્યું હતું અને વૃદ્ધાની ઢીમ ઢાળવવાનું નક્કી કરી લીધું હતું સાંજે ચાર વાગ્યાના સુમારે આ શખ્સો મૃતક જયાબેનના ઘરની બાજુમાં આવેલ બલબીરભાઈના બંધ મકાનમાં ચોરી કરવાના ઈરાદે ત્યાં ખવખ્યા તાળુ તોડી આરોપી સોનુ બ્રિજેશસિંહ રાજપૂત અને ફિરોજ ઉર્ફ ટીનો આમદ બલોચ ચોરી કરી રહેલ બાજુમાં રહેતા જયાબેન ઘરની બારીમાંથી બંને ઇસમોની ચોરી કરતા જોઈ ગયા હતા અવરુદ્ધ મહિલાએ સોનુને પડકારીને કહ્યું કે તમે ચોરી કરો છો બિરબલભાઈના મકાનમાં જો ફરિયાદ થશે તો હું પોલીસને સમગ્ર માહિતી કહી દઈશ કહીને ઠપકો આપતા નરાધમો ત્યાંથી ચૂપચાપ નીકળી હતા પૈસા એવી બીક આરોપીને સતાવતી રહી હતી સોનુ રાજપૂત અને માઇકલ બંને વૃદ્ધ મહિલાના ઘરે ચોરી કરવાના ઈરાદે ઘુસ્યા હતા આરોપી સોનુએ તાળું તોડી ચોરી કરવા ગયો હતો જ્યારે અન્ય માઇકલ ગલીમાં ધ્યાન રાખવા ઉભો રહ્યો હતો ઘરે આવી મામલો ગયો હતો ઘરે આવી મામલો હતો અને સોનુને મૃતક જયાબેન જોઈ જતા બોલાચાલી થઈ હતી બંને આરોપીઓએ મૃતકને મહિલાને પથ્થરોના માથામાં ઘા ઝીકીને મોતને ઘાટ ઉતારીને લાશને બાજુમાં ખંડેરમાં ઢસી લઈ ગયા હતા આમાં બંને નરાધમોએ હત્યાના વૃદ્ધ મહિલાની હત્યાને અંજામ આપ્યો હતો આ ઘટનાની જાણ પોલીસને કરાતા જિલ્લા પોલીસ વડાએ આરોપીને પકડવા આઠ ટીમો બનાવી હતી ચોક્કસ બાતમીના આધારે પોલીસે શંકમંદોને ઉઠાવી આગવી ઢબે પૂછતાછ કરતા બંને આરોપીને ગણતરીની કલાકોમાં જ ઝડપી સમગ્ર હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો હતો કલ્યાણપુર પોલીસ સ્ટેશનની હદમાં એક વૃદ્ધ લગભગ પેસઠ વર્ષની મહિલાની હત્યા કરવામાં આવેલ હતી એ ઘટના જે સ્થળ છે એની ઘરથી એકદમ બાજુમાં લાગીને જે ખંડર સ્થળ હતો એ જગ્યા ઉપર એની જે હત્યા છે એ પથ્થરથી એના સિર ઉપર ઘણા બધા વાર કરીને એને મારવામાં આવેલ હતો એ મર્ડર પછી જ્યારે ઘટના સ્થળ ઉપર સિનિયર અધિકારીઓ પહોંચ્યા એમાં કલ્યાણપુર પોલીસ સ્ટેશન એલસીબી એસઓજી સાયબર સેલ એસડીપીઓ જેને ઘણા બધા અધિકારીઓની જુદી જુદી સાત આઠ ટીમ બનાવીને લોકલ સીસીટીવી ફૂટેજ બાતમીદારોને ચેક કરવાનો અને એ બધું કામ હાથ ધરવામાં આવેલ હતા ડીજી ઉપાધ્યાય લાઈવ ગુજરાત ન્યૂઝ દ્વારકા